पालमपुर तालुकाना आकेसण गामनी जमीन सुएज प्लांट माटे फाड़वी देवाना विरोध में आज विफ्रेला ग्रामजनों रेली योजी जिला कलेक्टर ने आवेदनपत्र आपी न्याय न मळे तो उग्र आंदोलन छेड़वानी चीमकी पण आपी छे। पालमपुर तालुकाना आकेसण गामनी गौचरनी जमीन में पालमपुर नगरपालिकाना एसटीपी प्लांट ने मंजूरी आपता नवो विवाद सर्जायो छे। एसटीपी प्लांटना विरोध में विफ्रेला ग्रामजनों आज धरना योजा बाद आज रेली योजी जिला कलेक्टर ने आवेदनपत्र पाठव्यु हतुं। आ प्रकरण में न्याय न मळे तो उग्र आंदोलन छेड़वानी चीमकी पण ग्रामजनोए उच्चारी छे। पालमपुर तालुकाना आकेसण गाम में सर्वे नंबर 200 गौचरनी जमीन में गामना जमीन विहोणा खेतमजूर और पशुपालकों आजीविका मेळवी रह्या छे। आ जगह में 1000 वृक्षों पण उभेला छे। जो कि सरकारे आ जगह पालमपुर शहर गंदा पाणीना शुद्धिकरण माटे सुएज ट्रीटमेंट प्लांट स्थापवा पालमपुर नगरपालिका ने फाड़वी देता विवाद सर्जायो छे। रोजड़ी संघर्ष समिति नेजा तले आकेसण पालमपुर तालुकाना आकेसण गामना तमाम ग्रामजनों एक रेली स्वरूपे आवी अने नामदार जिला समाहर्ता कलेक्टर साहेब ने अपने लिखित आवेदनपत्र आप्युं छे अने मौखिक रजूआत करी एमनी अपनी रजूआत संपूर्ण सांभळी छे अने एमने चोक्कस खातरी पण आपी छे कि हूँ अभ्यास करीश जोईश अने तमने चोक्कस आना माटेनुं योग्य घड़तुं एक कार्यवाही करवा करीशुं। हवे अमारी मांगणी ये छे कि भाई अमारुं जंगल बचवुं जोईए કે જંગલના ઉપર આકેસણ ગામની 50-60% લોકોની જીવાદોરી છે, એની રોજીરોટી એમાં સમાયેલી છે, એમના ઘેટાં બકરાં ભેંસો ગાયો લોકો રાખી અને બે પોદડે એમનું જીવન ચાલી રહ્યું છે। એટલે જો એસટીપી પ્લાન્ટ રદ કરવામાં આવે અને જંગલ ખાતાને તાત્કાલિક જે ટેન્ડરિંગ પ્રક્રિયા કરી દે એ ઓન ધ સ્પોટ સ્થગિત કરવામાં આવે એવી અમારી સમગ્ર ગ્રામજનોની નમ્ર અરજ છે। આકેસણ ગામ પંચાયતના વિરોધ વચ્ચે 14 વીઘા જમીન એસટીપી પ્લાન્ટ માટે ફાળવી દેવાતા ग्रामजनों सरकार सामे बायो चढ़ावी छे। गाम लोकोए विवादित जग्याए तंबू ताणी धरना योजी उग्र विरोध प्रदर्शन कर्या बाद आज रेली स्वरूपे पालमपुर स्थित जिला कलेक्टर कचेरीए पहोंची न्यायनी गुहार लगावतुं आवेदन पत्र कलेक्टर ने सुप्रत कर्युं हतुं। 2009 जंगल खाते एक प्लॉट बनावा माटे आकेशनी जमीन जूनो सर्वे नंबर 200 अने हाल सर्वे नंबर 166 एनी मांगणी करेली अने ग्राम पंचायत आकेसणी ए वखते जंगल माटे आ बनावा माटे जमीन आपेली। પણ એ પછી 2014 જ્યારે હું સરપંચ હતો ત્યારે જંગલ ખાતાએ આ જમીન આકેસણ ગ્રામ પંચાયતને સુપ્રત કરેલી, એટલે 2014 આજ દિન સુધી આકેસણ ગ્રામ પંચાયત અને ગ્રામજનો એને નિભાવી રહ્યા છે અને એનો નિભાવવાનો ખર્ચ 7-8 લાખ રૂપિયા આજની તારીખમાં ખર્ચ થયો છે। પણ આ નગરપાલિકા એસટીપી પ્લાન બનાવવા માટે 5 કિલોમીટરના એરિયામાં જે જગ્યાની સર્વે કરાયું તો આકેસણ ગામમાં આ એક ખુલ્લો સર્વે નંબર હતો એમાં એમની માગણી કરી અને એના પછી અમે ખૂબ લડત લડ્યા। 2014 મળી અને 2017 સુધી હું લડ્યો, 2017થી શાંતુભાઈ સરપંચ હતા એ લડ્યા અને આજે પણ એની લડાઈ ચાલુ છે। પરંતુ અમારા ગામમાં જે 700-750 કુટુંબો છે એમાં 350 કુટુંબો ખેતમજૂરો અને પશુપાલકો છે, એટલે એ લોકો એ જે સર્વે નંબર છે એના પર પોતાનું ગુજરાન ચલાવે છે, ઘાસચારો લાવે છે અને દૂધ ભરાવે છે અને પોતાની આજીવિકા છે। તો હવે આ 14 વીઘા એક બે વીઘો નહીં પણ 14 વીઘા જમીન જે એસટીપી પ્લાન્ટ માટે ફાળવી છે એનો આખા ગામનો વિરોધ છે અને કોઈ પણ સંજોગોમાં અમારી જાન જશે પણ આ જંગલ આપવાના નથી, એટલે આજે કલેક્ટર સાહેબના માધ્યમથી રાજપાલ સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને અમે હાઈકોર્ટમાં બી જવાના છો, સુપ્રીમમાં પણ જવાના છો, પણ ત્યાં નગરપાલિકા કે જંગલ ખાતાને પ્રવેશવા દેવાના નથી। અને આજે અમારા ધરણા 20 તારીખથી ચાલુ છે, સદંતર પ્રતિક ધરણા છે અને આવતીકાલથી અમારા ગામના 5-5 લોકો શંકરના મંદિરમાં હનુમાનના મંદિરમાં બેસીને ધરણા કરવાના છે, જ્યાં સુધી અમને ન્યાય ન મળે ત્યાં સુધી આ લડાઈ ચાલુ રહેશે અને ચાલુ રહેશે। આકેસણ ગામની સીમમાં ગૌચરની જમીનમાં ગંદા પાણીનો શુદ્ધિકરણ પ્લાન્ટ નાખવાની તજવીજથી વિફ્રેલા ગ્રામજનોએ આ મામલે જરૂર પડે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવી ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી આપી આક્રમક અભિગમની પ્રતીતિ કરાવી છે। ત્યારે તંત્ર પણ ગ્રામજનોની લાગણીને ધ્યાને લઈ આ વિવાદનો યોગ્ય ઉકેલ લાવે તે ઈચ્છનીય છે।